મુક્ત પતન પામતા પદાર્થ માટે સમય સાથે પ્રવેગ વેગ અને અંતરમાં થતા ફેરફારના આલેખો દોરો તો આ આલેખ જે છે મુક્ત પતન પામતા પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગનો તો જી જે છે મુક્ત પતન કરતો પદાર્થ હોય તો તેના માટે આપણે જે છે આલેખ આ પ્રમાણેનો દોરશું પછી તે જ રીતે વેગ માટે આલેખ જે છે આપણે આ પ્રમાણે દોરશું અને એ જ રીતે અંતર વિરુદ્ધ સમય માટે આપણે આલેખ આ પ્રકારનો દોરશું વાહનનો સ્ટોપિંગ ડિસ્ટન્સ અંતર એટલે શું ગતિ કરતા વાહનને બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે

તો આપણે અહીંયા જઈએ છીએ કે એને પ્રારંભિક વેગ છે અંતિમ વેગ ઝીરો છે અને પ્રવેક શું છે પ્રતિ પ્રવેક છે એટલે કે ઋણ તો અહીંયા એક્સની જગ્યાએ આપણે ડીએસ લઈ શકીએ પ્રવેક તો આપણે માઇનસ એટ લેવાના છે અને અંતર જે છે તે આપણે અહીંયા ડીએસ કન્સિડર કરશું એટલે ડીએસ લઈશું એટલે એને ડિસ્ટન્સ એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખશું ધારો કે આપણે એક વિચાર કરી કે આપણે જોયું હશે ઘણી વખત સ્કૂલો બરાબર આવા બેનર લગાવેલા હોય છે કે કોઈ હાઈવે પર લગાવેલા હોય છે તો અહીંયા x બરાબર ds છે અને v zero square is equal to two ads છે તો ds બરાબર minus v zero square by two a આ સ્ટોપિંગ distance નું સૂત્ર છે હવે જો આપણે કોઈ એક condition એવી વિચારીએ કે સમજો કે અહીંયા સ્ટોપિંગ અંતર પ્રારંભિક વેગ ના વર્ગના સમપ્રમાણમાં હોય છે આ જ સૂત્ર આપણે